બુલેટિનમાં આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાને લઈને મહત્વની બેઠક મળી છે. અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક. અમરનાથ યાત્રાની સુરક્ષા મુદ્દે પણ ચર્ચા કરાઈ. સવારે 11 વાગ્યે શરૂ થયેલી બેઠક હજુ પણ ચાલુ છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ પણ બેઠકમાં ઉપસ્થિત છે. એનએસએ, ગૃહ સચિવ, આર્મી ચીફ, રો ચીફ હાજર રહ્યા. તો આર્મી અને એરફોર્સના મોટા અધિકારી પણ ઉપસ્થિત છે. નવા એક્શન પ્લાન પર મંથન થઈ રહ્યું છે. શુક્રવારે પણ એક બેઠક યોજાઈ હતી. બેઠકથી પહેલા અમિત શાહે પીએમ મોદી સાથે વાત કરી હતી. કાશ્મીરમાં 4 દિવસમાં 4 આતંકી હુમલા થયા છે. તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. એક મહત્વપૂર્ણ બેઠક મળી છે. જે રીતે 4 દિવસમાં 4 હુમલા થયા, આતંકી હુમલા, તેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાને લઈને આ મહત્વની બેઠક છે. અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાની સુરક્ષા મુદ્દે પણ ચર્ચા કરાઈ રહી છે. આજે સવારે 11 વાગ્યાથી આ બેઠક શરૂ થયેલી છે. હજુ પણ આ બેઠક ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. આ સાથે જ એનએસએ, ગૃહ સચિવ, આઈબી ચીફ, રો ચીફ હાજર રહ્યા અને આર્મી અને એરફોર્સના મોટા અધિકારીઓ પણ ઉપસ્થિત છે. નવા એક્શન પ્લાન પર પણ મંથન થઈ રહ્યું છે.